પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાં એક યુવાનની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં યુવાનની હત્યા કરનાર આરોપી ભાગવા જતા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેથી ઇજાગ્રસ્ત બનેલ તે શખ્સને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. મૂળના પંથકના અને હાલ પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક બ્લોક બનાવવાના કારખાનામાં કામ કરતા રમેશ રામભાઈ સોલંકી નામના યુવાન અને તેમની સાથે કામ કરતા ગુર્જરે અલી નામના યુવાન વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રમેશ સોલંકી ઉપર ગુર્જર અલીએ બ્લોક વડે મોટાના ભાગે હુમલો કર્યો હતો. આ હુમલામાં રમેશ સોલંકીને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું હતું. તો આ ઘટનામાં આરોપી ગુર્જર અલી હુમલો કરી આશાપુરા રોડ ઉપર ભાગી રહ્યો હતો. તે દરમિયાન એક વાહન સાથે અકસ્માત સર્જાયો હતો, જેથી તેને પણ ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નામ ગુલજાર, મેરા ગુલજાર અલી. ક્યાં ઘટના ક્યાં હોય છે? રમેશ ને ઉસને उसकी बिरयानी खिला दी थी सुअर की. तब उसने एक मेरे ईंट मारी थी, एक मैंने उसके ईंट मारी थी सर जी. फिर मैं वहाँ से भाग गया आशापुरा चौकड़ी पे, गाड़ी से टक्कर हो गई थी सर जी. नशे में थे जी? मैं नशा वगैरह कुछ नहीं करता हूँ. मारा सर जी ने? किसने मारा था? रमेश ने ईंट मारी थी मेरे, तो एक ईंट मैंने उसकी मारी थी. वो जो मारा मारी केस कौन से मुद्दे से हुई थी? क्या प्रॉब्लम क्या था इसलिए मारा मारी हुई थी? मुझे याद नहीं आ रहा सर जी. कुछ पुराना कुछ प्रॉब्लम था और कुछ? नहीं 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 नहीं, पुराना कोई प्रॉब्लम. नशा के लिए हुआ था? नहीं, नशा वो भी नशा नहीं करता, मैं भी नशा नहीं करता हूँ. कब कब आए थे? कौन से कारखाने का नाम क्या है? नेफा भाई के कारखाने. कितने बजे हुआ था वो? मैं कल आया था 5:30 बजे. मारा मारी कब हुई? कल हुई थी सर जी. अंजा आए थे शाम के 5:30 बजे टाइम पे. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.